આયા કેદીઓને સાચું બોલવા માટે થઈને કેટલા ધોકા મારે નહીં. હા જો એની જગ્યાએ જો બે પેક મરાવી દેતા હોય ને તો ઓટોમેટિક બધું સત્ય બહાર નીકળે. તારું બદનામ કરી દી ભાઈ. આ ઉત્તરાયણમાં કહેશે પતંગ નો ચગાવાય, પક્ષી ઘવાઈ જાય. દિવાળીમાં કહેશે ફટાકડા નો ફોડાય, હવાનું પ્રદૂષણ થાય. અને હોળીમાં કહેશે પાણીથી નો રમાય, પાણીનો બગાડ થાય. તો આપણે શું આ બધા તહેવાર દારૂ પીને જ કાઢવાના ને? પર આપણે ગ્લાસ પર. કોઈ બોલતા નહીં બોલતા નહીં. ઉપર બાપા નો ફોન આવ્યો. હા બાપા, આજે હાઈન પડી ને તો પરસાદી લેવા આવ્યો. એટલે આપણો પેક તો ભર. હોળી ધૂળેટી આવે હે એટલે ઓલા મેસેજ ચાલુ થાય છે કે પાણી બચાવો અને પાણીનો બગાડ ન કરો. ને તો ભાઈ, શિયાળામાં જે ટાઇડના લીધે અમે નાયા નથી, જે પાણી બચાવ્યું હોય ને એ પાણીથી જ અમે ધૂળેટી રમવાના હે, એટલે એ બધું અમારી એરે રહેવા દેજો ભાઈ. અત્યારે તો દરેક ક્ષેત્રમાં છોકરીઓ આગળ હે. હા, ને હોસ્પિટલ વાળા તો કેસ લખવા એવી સુંદર કન્યાઓ રાખે ને કે આપણને કહેતાય શરમ આવે, ઝાડા થઈ ગયા ભાઈ. આ પીવાથી શું થાય? પીવાથી નશો ચડે અને નશાથી જુનૂન, અને જુનૂન હોય તો મહેનત થાય, અને મહેનત કરો તો પૈસા મળે, અને પૈસાથી ઇજ્જત મળે. એટલે જ કહું, જો ઇજ્જત કમાવી હોય ને તો પીવાનું ચાલુ કરી દો ભાઈ. પરમદી વીટલો દારૂ પીને છત ઉપરથી નીચે પડ્યો ને, તો મેં જઈને પૂછ્યું, એટલે શું થયું? તો કે ખબર નહીં કે હું હજી હમણાં જ પડ્યો. હાય, કાલું નંગ લઈને જતો હતો ને તો મને વિચાર આવ્યો કે એક ઠેબુ બેબુ આવ્યું ને ફૂટી ગયું તો પછી અહીંયા ને બે આખું નંગ પી ગયો. હું સાચો હતો ભાઈ. પછી ઘરે પહોંચતા પહોંચતા કઈ ઠેબા આવ્યા હે, ઠેબા આવ્યા હે. મોટા ફાકી તો ખવડાવ. હજી ખીચામાંથી કાઢી નથી, ત્યાં તો પહોંચ્યા લુખા. આ ફાકી મારી હે. ના પાડવા વાળો તું કોણ? ખવડાવી કે ન ખવડાવી મારો પ્રશ્ન હે. હાલે નત ખવડાવી નીકળ જા ભાઈ. આ લગ્ન માં કેવું હોય નઈ, આ બાયું એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈ એકબીજાની બાયું જોઈને બળતરા કરે ભાઈ. આ શરદી કોઈ વાતે જાતી નથી. બે પેક માન લે તારી શરદી જાય હપા હપ. હા, પણ પછી આની ટેવ પડી જાય તો વિકાઈ જાય ને હપા હપ. આપણે ગાંધીજી વગર આપણે ગાંધી જયંતિ નથી મનાવતા ભાઈ. આ વાંઢા નું ત્રાસ છે. હગ ડેન, કિસ ડેન, વેલેન્ટાઇન ડેન. હા, અને પૈણે લાવ ને, ઊંઘવા દે, ખાવા દે, જવા દે, જીવવા દે ભાઈ. આ ભૂરો હવે મરે તો સારું. કેમ? એક દી મારી કણે આવ્યો મને કે કેન્સર હવે 15 દી તો હું માન જીવીશ. તો મેં કે તારી છેલ્લી ઈચ્છા હું, મને કે બોટલ પીવી હે. તો મેં વરી પૈસા આપ્યા, વરી વાહી લેતી આપ્યો, વરી મેં પૈસા આપ્યા. આવું 25 દી થી હાલે હે, એની વાહે મારે અહીંયા 50,000 નું દેણું થઈ ગયું. જાવ ઈ નો મર્યો ને તો હું દવા પીને મરી જાય. ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં રસ્તો બની ગયા પછી ખબર પડે કે પાઇપલાઇન નાખવાની તો રહી ગઈ. બરોબર છે, બરોબર છે. છોકરી કેમ રેતી ચીક ખાતી છે? આછી જોર થી ચીક ખાતી, ત્યાં લબાચો બધો બાઈને આવે ભાઈ. એના વાળ કેવા હતા? અરે જાટકો એને એના વાળ નો એવો માર્યો, જાટકો એને એના રેશમી વાળ નો એવો માર્યો કે 4-5 ટોલા તો મારા શર્ટ પર આવીને પડ્યા. હલનેલા આબુ રખડો વે જાય. આબુ કરતા તો સિમલા જવાય. સિમલા કેમ? ઓ સિમલા દારૂ ને ગ્લાસ જ લેવાના રે, બરફ તો નો લેવો. ઓ દારૂ બદનામ કરી તી, નામ કરી તી હે કાના તેરે આદે કાર. જો હવે તું ના ગાય ને તો તને તારી જાનું નાશન છે. આને કીધું ડીડીટી નો ફાંકડો મરવી દો ભાઈ. કાલ તો એક જગ્યાએ લગ્ન માં જવાનું છે. કમુરતા માં લગ્ન? હા, એલા અત્યારે થતું માન માન હોય ક્યાંક મામીના ની રાહ જોવા જાય તૂટી જાય તો ભાઈ. જાજા વાળો જીવ એવો કઈક આઈડિયો દે ને. લગન કર લે. લગન કરે તો ઉંમર વધી જાય, જિંદગી જીવવાની ઈચ્છા જ મરી જાય.